नमस्कार विद्यार्थी मित्रों, ऑक्सफर्ड स्कूल में आप सबनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, गत वीडियो लेक्चर नी अंदर आपणे प्रकरण नंबर 8 कोष रचना अने कार्य नी अंदर आपणे छेले जोयुं हतुं के एक कोषीय सजीवो छे ते बधा ज कार्य करी शके छे, जेम बहुकोषीय जे छे ई करी शके छे। त्यार पछी आपणे प्रवृत्ति जे छे ई अहीं तमने एक आपेली छे, जेनी अंदर एवुं कहेवामां आव्युं छे के तमे अमीबा अने पेरामिशियम जे छे जे अहीं आकृति में आग आपणे जोयुं ते प्रमाणे तेने आपणे माइक्रोस्कोपनी मदद थी जे छे ई प्रयोगशाला में आपणे तेने जोई शकीए छे। एना माटे आपणे अमीबा अने पेरामिशियमनी कायमी स्लाइड अथवा तो स्लाइडने जाते बनावीने पण आपणे तळावना पाणीमांथी जे एकत्रित करेलू पाणी जे छे तेनी स्लाइड बनावी तेने आपणे अवलोकन करी शकीए छीए। तो विद्यार्थी मित्रों, ज्यारे तमे आने अवलोकन करो छो त्यारे तमने कोषोना आकार जे छे ई ख्याल आवे छे। एटले के माइक्रोस्कोपनी मददथी आ प्रवृत्ति ज्यारे करवामां आवे त्यारे तेनी अंदर जोवा मळता अमीबा अने पेरामिशियम जेवा एक कोषीय सजीवो जे छे तेनो आकार जे छे तमने जोवा मळे छे, अथवा तो अन्य सजीवोना पण आकार जे छे तेमां जाणी शको छो। तो तेनो थोड़ोक अभ्यास करीए। અહીં જુઓ કે કોષોનો આકાર, એટલે કે અહીં આકૃતિમાં તમે જોયું એ પ્રમાણે અમીબાની આકૃતિને તમે કેવા પ્રકારે વ્યાખ્યાયિત કરી શકશો, એટલે કે તમે અમીબાનો આકાર જે છે એ કહી શકશો કેવા પ્રકારનો આકાર છે? તો કે ના, અમીબાનો કોઈ નિશ્ચિત આકાર છે નહીં, એટલે કે તમે તેનો આકાર જે છે અનિયમિત છે તેમ કહી શકીએ, કારણ કે આપણે તેને આકાર જોયો છે તે કોઈ નિશ્ચિત આકાર હોતો નથી। વાસ્તવમાં અમીબાનો કોઈ નિશ્ચિત આકાર હોતો નથી, તે પોતાનો આકાર સતત બદલે છે। તેમના શરીરમાંથી બહાર નીકળતા વિવિધ લંબાઈના પ્રવર્ધનનું અવલોકન કરો, જેને ખોટા પગ કહે છે। વિદ્યાર્થી મિત્રો, અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે અહીં તમે ખોટા પગો જે છે એને આપણે એના શરીરમાંથી નીકળતા વિવિધ પ્રવર્ધનો જે છે તેને તમે જોઈ શકો છો। અગાઉ પણ આપણે વિડીયો લેક્ચરમાં તેનો વિસ્તૃત અભ્યાસ કર્યો હતો। જ્યારે કોઈ ખોરાક એની નજીક આવે છે ત્યારે તે પોતાના પગો જે છે એ ફેલાવે છે, ખોટા પગો જેને કહેવામાં આવે, પ્રવર્ધો ફેલાવે છે, અને તે ખોરાકનું અંતગ્રહણ કરી અને પછી તે પગો છે એ ગાયબ થઈ જતા હોય છે। તો વાસ્તવમાં એ પગ જે છે એ એના ખોટા પગ હોય છે, જેને આપણે કહી શકીએ। જેવું કે તમે ધોરણ 7માં અભ્યાસ કરી ચૂક્યા છો કે આ પ્રવર્ત ગતિ કરતી વખતે તથા ખોરાકનું અધિગ્રહણ કરતા સમયે દેખાય છે અને પછી અદૃશ્ય થઈ જાય છે, એટલે કે ખોરાક જ્યારે ખાવાનો હોય ત્યારે જ આ પગ જે છે એ જોવા મળે છે, અને ખોરાકનું અધિગ્રહણ થઈ ગયા બાદ આ પગો જે છે એ અદૃશ્ય થઈ જાય છે। એટલે કે તમે માઇક્રોસ્કોપની અંદર આ સંપૂર્ણ અભ્યાસ કરો તો તમને આ જોવા મળે કે કોષોનો આકાર, એટલે કે અમીબા જે એક કોષીય છે તો તેનો આકાર કેવો છે એ જાણવા મળે, તો કોઈ તેનો નિશ્ચિત આકાર હોતો નથી। બીજું, તેનામાં ખોટા પગો જે છે એ આવેલા હોય છે, જે ખોરાકનું ગ્રહણ કરવા માટે તે ઉપયોગ કરે છે અને પછી જે છે તે પાછા શું થઈ જાય છે, તો કે અદૃશ્ય થઈ જતા હોય છે। હવે આગળ વધીએ। પહેલીને એવો પ્રશ્ન થાય છે કે પોતાનો આકાર બદલવાથી અમીબાને કયો લાભ થાય છે? મેં કીધું એ પ્રમાણે જ હમણાં જ કે અમીબાનો બદલાયેલો આકાર જે છે એ ખોટા પગના નિર્માણથી બને છે, જે તેને ગતિ કરવામાં તેમજ ખોરાક ગ્રહણ કરવામાં મદદ કરે છે। એટલે કે આપણે જે ખોટા પગોની વાત કરીએ છીએ તેનાથી શું ફાયદો થાય છે અમીબાને? તો કે ખોરાક જે છે તેને ગ્રહણ કરવા માટે તે નિર્માણ થાય છે, તેમજ અમીબા ગતિ કરવા માટે જે છે તે ખોટા પગોનો ઉપયોગ કરે છે અને ત્યારબાદ તે અદૃશ્ય થઈ જાય છે। એટલે કે ખોટા પગોનો જે છે તે ખોરાક માટે અને ગતિ કરવા માટે તે ઉપયોગ કરે છે। પછી વાત કરીએ આપણા મનુષ્યના રુધિરમાં જોવા મળતા શ્વેત કણની, એટલે કે આપણા બ્લડની અંદર જે WBC કાઉન્ટ જે છે એ આપણને જોવા મળે છે, મનુષ્યના રુધિરની અંદર જે જોવા મળતા જેને આપણે શ્વેત કણ તરીકે ઓળખીએ છીએ, ઇંગ્લિશમાં જેને આપણે WBC એટલે કે વ્હાઇટ બ્લડ સેલ તરીકે ઓળખીએ છીએ, જે મનુષ્યના રુધિરની અંદર જે છે આવા શ્વેત કણો છે જોવા મળે છે।
આ જે શ્વેત કણો છે એ એક કોષીય સંરચનાનું ઉદાહરણ છે. ખ્યાલ આવે છે? આ જે વ્હાઇટ બ્લડ સેલ છે એ એક કોષીય રચના જે છે, સંરચના જે છે તેનું ઉદાહરણ છે. જે તમે પોતાનો જે પોતાનો આકાર બદલી શકે છે. શ્વેતકણ એક કોષ છે. ત્યાર પછી જ્યારે અમીબા એક પૂર્ણ વિકસિત સજીવ છે, તેનું સ્વતંત્ર અસ્તિત્વ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જો મનુષ્યના રુધિરમાં જોવા મળતા જે શ્વેતકણ છે તે એક કોષીય સંરચનાનું ઉદાહરણ છે. તે એક જ કોષોનું બનેલું છે, બરાબર છે? જે પોતાનો આકાર તો બદલી શકે છે, તે શ્વેત કણ જે છે તે એક કોષ છે, એક જ કોષ છે, પોતાનો આકાર બદલી શકે છે. જ્યારે અમીબાની સાપેક્ષે જો એને સરખામણી કરીએ તો અમીબા જે છે તે સંપૂર્ણ વિકસિત સજીવ છે, જ્યારે શ્વેતકણ જે છે એ માત્ર કોષ છે જે પોતાનો આકાર તો બદલી શકે છે પણ શ્વેતકણ એક કોષ જ છે. જ્યારે અમીબા જે છે એક પૂર્ણ વિકસિત સજીવ છે અને તેનું સ્વતંત્ર અસ્તિત્વ પણ તે ધરાવે છે. એટલે કે અમીબા એક સૂક્ષ્મ જીવ છે કે જે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. તે તમામ પ્રક્રિયાઓ જે છે એ કરી શકે છે. જ્યારે મનુષ્યના રુધિરમાં જોવા મળતું શ્વેતકણ એક કોષ તો છે જ, પરંતુ તેનું સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી. ત્યાર પછી હવે વિદ્યાર્થી મિત્રો, તમારા મત મુજબ જેમાં લાખોની સંખ્યામાં કોષ આવેલા હોય એવા સજીવોમાં કોષનો આકાર કેવો હશે જે આપણે વિચારવાનું છે. લાખોની સંખ્યામાં કોષો આવેલા હોય એટલે કે બહુ કોષીય સજીવોની વાત થાય છે, તેના કોષોનો આકાર કેવા હશે? તો કે આપણે અગાઉ અભ્યાસ કર્યો જ છે, આપણને ખ્યાલ જ છે. મનુષ્યના વિભિન્ન પ્રકારના કોષો જેમ કે રુધિર, સ્નાયુ તેમજ ચેતાતંત્રના કોષો જે છે એ અહીં તમને દર્શાવેલા છે. તે વિભિન્ન આકાર અને વિશિષ્ટ કાર્યો સાથે સંબંધિત છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જો અગાઉ પણ અભ્યાસ કર્યો છે તે પ્રમાણે કે બહુકોષીય સજીવો જે છે, બરાબર છે, જેની જે સજીવોમાં લાખોની સંખ્યામાં કોષો આવેલા છે એવા સજીવો જે છે તેના કોષોનો આકાર કેવો હશે તેને આપણે સમજીએ. તો કે આપણે રુધિર કોષની વાત કરીએ, સ્નાયુ કોષની વાત કરીએ તેમજ ચેતાતંત્રના કોષો છે તે તમને અહીં આકૃતિમાં દર્શાવેલા છે. તો તમે અહીં જુઓ આકૃતિ એ, બી અને સી જે આપણને આપેલી છે, તો તેની અંદર તમે જોશો કે કેટલાક કોષો છે એ સામાન્ય રીતે ગોળ છે. તમે અહીં જોઈ શકો છો આકૃતિમાં એમાં આપ્યા છે એ કોષો જે છે એનો આકાર કેવો છે, તો કે ગોળ છે. જ્યારે કેટલાક કોષો જે છે એ ચપટા છે, અહીં આકૃતિ બીમાં તમે જોઈ શકો છો આ કોષનો આકાર કેવો છે, તો કે ચપટો આકાર છે. ત્યાર સિવાય ઘણા કોષો જે છે એ લંબાયેલા હોય છે, એટલે કે અહીં આકૃતિ સીમાં દર્શાવ્યા પ્રમાણે જે છે એ લંબાયેલા કોષો જે છે તેવા આકાર જે છે એ તમને જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, કેટલાક કોષો જે છે લાંબા હોય છે અને જેમના બંને છેડા જે છે અણીવાળા હોય છે તેનો આકાર જે છે ત્રાકા આકાર હોય છે, એટલે આકૃતિ બી જે અહીં દર્શાવેલી છે તે લંબાયેલા હોય છે, તેના છેડા જે છે અણીવાળા હોય છે અને ત્રાકા આકાર હોય છે, બરાબર છે? ઘણીવાર કોષો જે છે એ ઘણા બધા લાંબા હોય છે, કેટલાક કોષો શાખાવાળા હોય છે, જેમ કે ચેતાકોષ અહીં આકૃતિ સીમાં દર્શાવ્યું છે એ પ્રમાણે ચેતાકોષો જે છે એ શું કામ કરે છે, તો કે સંદેશાઓ મોકલવાનું કામ કરે છે, સંદેશો પ્રાપ્ત કરી તેનું વહન કરે છે, જેના દ્વારા શરીરમાં સંકલન તેમજ સહનિયમનનું કાર્ય પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો આકૃતિ એ જે છે મનુષ્યના ગોળાકાર રક્ત કણ જે છે તેની આકૃતિ જે છે તે અહીં જોઈ શકો છો. આકૃતિ બીમાં ત્રાકા આકાર સ્નાયુ કોષો જે છે તમે જોઈ શકો છો, તેમજ ચેતાતંત્રના કોષોની વાત કરીએ તો આકૃતિ સી લાંબો શાખિત કોષ જે છે અહીં તમે જોઈ શકો છો. તેનો વિસ્તૃત અભ્યાસ આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં પણ આકૃતિ દોરીને કરેલો હતો. વિદ્યાર્થી મિત્રો, આ બધી આકૃતિ જે છે એ તમારે દોરવાની છે, તમને આવડવી જોઈએ. ત્યાર પછી તમે સમજી જ ગયા છો કે કોષોના આકાર છે એ અલગ અલગ હોય છે, જે તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો તે પ્રમાણે. એટલે કે આપણે અગાઉ અભ્યાસ કર્યો હતો કે બહુકોષીય સજીવો જે છે, બહુકોષીય સજીવો કે જે શું કરે છે, તો કે
તેની અંદર જે કોષો જે છે એના વિશિષ્ટ સમૂહો જે છે જુદા જુદા કાર્ય કરે છે. તો અહીં તમે જોઈ શકો છો કે વિશિષ્ટ કોષોના સમૂહ છે એ જુદા જુદા કાર્ય કરે છે, એટલે કે આકાર જોવો બધાના અલગ અલગ છે. હવે આવા જે કોષોના અલગ અલગ સમૂહો જે છે વિશિષ્ટ કાર્ય કરે છે અને તમામ પ્રક્રિયાઓનું જે છે એ નિયમન કરતા હોય છે. હવે આગળ વધીએ તો કે શું તમે અનુમાન લગાવી શકો છો કે કોષનો કયો ભાગ તેને આકાર પ્રદાન કરે છે? તમે અહીં જોયું કોષોના આકાર જુદા જુદા છે, તો કોષનો કયો ભાગ જે છે તેને આકાર પ્રદાન કરતો હશે? તો કે આપણને ખ્યાલ છે કે કોષ રસ પટલ જે છે તે કોષોને આકાર પ્રદાન કરે છે, બરાબર છે. ત્યાર પછી આગળ વધીએ, કોષોના જુદા જુદા સંઘટકો એટલે કે ભાગો એક પટલ દ્વારા ઘેરાયેલા હોય છે. આ પટલ વનસ્પતિ તેમજ પ્રાણીઓના કોષોને આકાર પ્રદાન કરે છે. કોષોના જુદા જુદા ભાગો જે છે એ એક પટલ દ્વારા ઘેરાયેલા હોય છે. આ પટલ જે છે એ વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય તે કોષોનો આકાર જે છે તે તેને પ્રદાન કરે છે. આપણે અગાઉ જોયું એ પ્રમાણે કે ચેતાકોષને આકાર જોયો, ત્રાકા આકાર જે છે તે જોયો, ગોળ જે છે એ કોષોનો આકાર જ આપણે જોયા. તો આ જે છે એ બધા જુદા જુદા આકાર જે છે એ કોના દ્વારા નક્કી થાય છે? તો કે કોષ રસ પટલ દ્વારા, બરાબર છે, એક પટલ દ્વારા ઘેરાયેલો હોય છે. જે કોષોના જુદા જુદા ભાગો છે એ એક પટલ દ્વારા ઘેરાયેલા હોય છે, તે પછી વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય તે તેને આકાર પ્રદાન કરવાનું કામ જે છે એ કરે છે. વનસ્પતિ કોષની વાત કરીએ તો વનસ્પતિ કોષમાં તેનાથી એક વિશેષ આવરણ આવેલું હોય છે જેને આપણે કોષ દિવાલ તરીકે ઓળખીએ છીએ. જેમ આપણે અગાઉ અભ્યાસ કર્યો છે વિસ્તૃત, એ પ્રમાણે કે વનસ્પતિની અંદર એક વધારાનું જે છે એ દ્રઢ આવરણ આવેલું હોય છે તેમના કોષોમાં, બરાબર છે. આ દ્રઢ આવરણને આપણે શું કહીએ છીએ? કોષ દિવાલ તરીકે ઓળખીએ છીએ. અને તે કોષોનો આકાર તેમજ દ્રઢતા પ્રદાન કરે છે. વનસ્પતિમાં તે શું કામ કરે છે કોષ દિવાલ? તો કે તેને આકાર અને દ્રઢતા આપવાનું કામ જે છે એ કરે છે. જ્યારે બેક્ટેરિયા કોષમાં પણ કોષ દિવાલ જોવા મળે છે. બેક્ટેરિયા કોષની વાત કરીએ તો એમાં પણ કોષ દિવાલ તો આપણને જોવા મળે છે કે જે કોષોને આકાર જે છે એ પ્રદાન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જોયું કે કોષોના આકાર કેવા પ્રકારના હોય અને વનસ્પતિ કોષ જે છે તેની અંદર કોષોના આકાર પ્રદાન કરવા માટે વનસ્પતિ કોષની અંદર જે કોષ રસ પટલ આવેલું છે તેની સિવાય એક વિશેષ આવરણ આવેલું છે જેને કોષ દિવાલ તરીકે ઓળખીએ છીએ, અને તે કોષોનો આકાર તેમજ દ્રઢતા જે છે તેને પ્રદાન કરે છે. કોષ દિવાલની વાત કરીએ તો બેક્ટેરિયાના કોષની અંદર પણ કોષ દિવાલ છે જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે કોષનું કદ એટલે કે સાઇઝ ઓફ સેલ, કોષના કદની વાત કરીએ તો કે સજીવોમાં કોષનું કદ જે છે એક મીટરના 10 લાખમાં ભાગનું જેટલું નાનું હોય છે, જેને માઇક્રોમીટર અથવા તો માઇક્રોન એકમ દ્વારા દર્શાવવામાં આવે છે. કેટલાક સેન્ટીમીટર જેટલા લાંબા પણ હોય છે, પરંતુ મોટાભાગના કોષો જે છે અત્યંત સૂક્ષ્મ હોવાથી ખુલ્લી આંખો વડે જોઈ શકાતા નથી. તેને માઇક્રોસ્કોપ દ્વારા અથવા તો વિવર્ધન કરીને તેને જોવા આવશ્યક છે. વિદ્યાર્થી મિત્રો, આ જે કોષ જે છે આપણને બધાને ખ્યાલ છે કે ખૂબ જ અત્યંત સૂક્ષ્મ હોય છે કે જે આપણે તેને નરી આંખે જોઈ શકતા નથી. તેને જોવા માટે આપણે શું કરવું પડે? તો કે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરી અથવા તો મોટા અથવા તો વિવર્ધન કરી તેને આપણે જોવા આવશ્યક છે. હવે આટલા નાના કોષો જે છે એને આપણે આપણી નરી આંખે જોઈ શકતા નથી. તેને જોવા માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. હવે કેટલાક કોષો જે છે એ ખૂબ જ નાના હોય છે. મોટાભાગના કોષો જે છે અત્યંત નાના હોય છે, પરંતુ અમુક કોષો જે છે કેટલાક સેન્ટીમીટર જેટલા લાંબા પણ હોઈ શકે છે. હવે સૌથી નાના કોષોની વાત કરીએ તો કે જેનું કદ છે 0.1 થી લઈને 0.5 માઇક્રોમીટર છે, જે કોષનું નામ છે બેક્ટેરિયલ કોષ, કે જે સૌથી નાનો કોષ છે. ત્યાર પછી સૌથી મોટા કોષની વાત કરીએ તો તે કોષ છે શાહમૃગનું ઈંડું, જેનું કદ છે 170 mm x 130 mm
જેટલું હોય છે કે જે મોટું છે તેને નરી આંખે પણ જોઈ શકાય છે. મોટાભાગના કોષોના સાઇઝ જે છે એ અત્યંત નાના હોવાથી તેને નરી આંખે જોઈ શકાતા નથી. પરંતુ સૌથી મોટો કોષ જે શ્યામૃગનું ઈંડું છે કે જેનું કદ છે 170 mm લઈને 130 mm, કે જે નરી આંખે પણ જોઈ શકાય છે, કે જે મોટા છે કદમાં. હવે એને આપણે અહીં એક પ્રવૃત્તિ આપી છે 8.2, કે મરઘીના ઈંડાને ગરમ પાણીમાં ઉકાળો તથા તેનું કવચ દૂર કરો, તમને શું દેખાશે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને પ્રવૃત્તિ એટલા માટે કીધી છે કારણ કે મરઘીનું ઈંડું પણ એક કોષ છે. તેને શું કરવાનું છે તો કે એને એક ગરમ પાણીની અંદર મરઘીના ઈંડાને આપણે ઉકાળવાનું છે. તેની ઉપરનું જે સફેદ કવચ છે તેને દૂર કરવાનું છે. તેની અંદર તમને શું દેખાશે તો કે તેની અંદર એક સફેદ પદાર્થ દેખાશે અને કેન્દ્રમાં તમને પીળો ભાગ જે છે એ જોવા મળે છે. પીળા ભાગને કેન્દ્રમાં સફેદ પદાર્થ જે છે એ વીંટાળેલો છે તેવું તમને જોવા મળશે. હવે સફેદ ભાગ જે છે તેને આલ્બ્યુમિન તરીકે ઓળખવામાં આવે છે, જેને ગરમ કરવાથી ઉકાળવાથી તે ઘટ ભાગમાં જે છે એ પરિવર્તિત થઈ જાય છે. પીળો ભાગ જે છે તેને જર્દી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ એક કોષનો ભાગ જ છે. પીળો ભાગ જે છે એ શું છે, આખા કોષનો એક જ ભાગ જે છે તેને તમે માઇક્રોસ્કોપ વગર પણ જોઈ શકો છો કારણ કે તે કદમાં ઘણા મોટા છે. તો અહીં આપણને પ્રવૃત્તિ દ્વારા જે છે કોષનું કદ જે છે તમે જોઈ શકો છો. અન્ય નાના કોષો જે છે તેને જોવા માટે તો આપણે માઇક્રોસ્કોપનો જ ઉપયોગ કરવો પડે છે, પરંતુ મરઘીનું ઈંડું જે છે તેને તમે નરી આંખે જોઈ અને સમજી શકો છો. પહેલીને હવે એક એવો પ્રશ્ન થાય છે, શું હાથીના કોષો ઉંદરના કોષોથી મોટા હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ અભ્યાસ કર્યો છે તે પ્રમાણે એવું કશું હોતું નથી. હાથીના કોષ અથવા તો ઉંદરના કોષ જે છે તેની સાથે કોઈ સંબંધ હોતો નથી. તો કે કોષનું કદ પ્રાણી હોય કે વનસ્પતિ હોય, કોષના કદ જે છે સાથે સંબંધિત હોતું નથી. એવું બિલકુલ પણ શક્ય નથી કે હાથીના કોષો ઉંદરના કોષોથી મોટા હોય. હાથી કદમાં મોટો છે તો એવું ન હોય કે એના કોષો જે છે એ ખૂબ જ મોટા આવેલા છે, એવું બિલકુલ પણ શક્ય નથી. કોષના કદનો સંબંધ તેના કાર્યો સાથે જોડાયેલો હોય છે. કોષોના કાર્યોનો સંબંધ તેના કાર્યો કદનો સંબંધ તેના કાર્યો સાથે જોડાયેલો હોય છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ, ચેતાકોષ જેનો આપણે આકૃતિ સહિત જે અગાઉ અભ્યાસ કર્યો કે જે છે સંદેશાવાહકનું કાર્ય કરે છે, હવે આવા ચેતાકોષો જે છે એ હાથીમાં તેમજ ઉંદરમાં બંનેમાં લાંબા તેમજ શાખિત હોય છે અને તે ઉર્મિવેગના સ્થળાંતરનું કાર્ય કરે છે, વહનનું કાર્ય કરે છે, સંદેશાઓના વહનનું કાર્ય કરે છે. પછી હાથીમાં હોય કે ઉંદરમાં હોય બંનેમાં સમાન જ જોવા મળે છે, એટલે કે તેનો કદ જે છે એ એવું ન કહી શકાય કે કદ જે છે એ પ્રાણી હોય કે વનસ્પતિ હોય, તેના કદ સાથે જે છે એ આપણે કોષોનો જે છે એ કદ જે છે સરખાવી શકાતા નથી. બંનેમાં અહીં ઉદાહરણ આપ્યું છે, હાથી તેમજ ઉંદરમાં જે ચેતાકોષો આવેલા છે બંનેમાં લાંબા અને શાખિત જ હોય છે અને તે શું કામ કરે છે તો કે ઉર્મિવેગના સ્થળાંતરનું કાર્ય જે છે એ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એવું ના કહી શકાય કે પહેલીને જે પ્રશ્ન થયો હતો, શું હાથીના કોષો ઉંદરના કોષોથી મોટા હોય છે? તો ના, એવું હોતું નથી, બે તો સમાન જ હોય છે. હા, એવું હોઈ શકે કે હાથીના કોષોની અંદર કોષોની સંખ્યા ખૂબ જ વધારે આવેલી હોય, ઉંદરના અંદર કોષોની સંખ્યા જે છે ઓછી માત્રામાં આવેલી હોય તેવું આપણે કહી શકીએ છીએ. હવે આગળ વધીએ, કોષ રચના અને કાર્ય જે આપણો પાઠનું નામ જ છે એને આગળ વિસ્તૃત સમજીએ. તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે પ્રત્યેક સજીવ અનેક અંગો ધરાવે છે, જે તમે ધોરણ 7માં પાચક અંગો વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ની અંદર તમે પાચન તંત્ર વિશે અભ્યાસ કર્યો હતો, જેની અંદર તમે એવું જોયું હતું કે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેને પાચન માટે પચાવવા માટે તેમાં અનેક અંગો જે છે એ આવેલા છે. તો પાચક અંગો જે છે એ તમને યાદ જ હશે, કયા કયા પાચક અંગો જે છે રહેલા છે તો કે
मुख, गुहा, अन्ननली, जठर, मोटू आतरडू, नानू आतरडू, मलद्वार अने मलाशय। आ जे छे बधा अंगों भेगा थई अने पाचन तंत्र जे छे बने छे, जेनो अभ्यास तमे धोरण सात में करी गया छो, अत्यारे पण तमने याद करावी दीधा। विद्यार्थी मित्रों, पाचन तंत्रनी रचना जे छे ई अनेक अंगों जे छे भेगा थईने करे छे। अंगोना नाम आपणे हमणा सांभळ्या। કોઈપણ તંત્રમાં પ્રત્યેક અંગ જે છે એ અલગ અલગ કાર્ય કરે છે। જે આપણે અગાઉ જ ભણ્યા તે પ્રમાણે બહુકોષીય સજીવમાં પ્રત્યેક અંગો છે એ જુદા જુદા કાર્ય કરે છે। તો કોઈપણ તંત્રમાં પ્રત્યેક અંગ જે છે એ અલગ અલગ કાર્ય કરે છે, જેમ કે પાચન, સ્વાંગીકરણ તથા અભિશોષણ। તેવી જ રીતે જુદા જુદા વનસ્પતિ અંગો પણ વિશિષ્ટ કાર્યો કરે છે। જેમ મનુષ્ય અથવા તો પ્રાણી કોષ જે છે, પ્રાણીઓની અંદર કોષો જે છે તેને અંગો જે છે એ જુદા જુદા કાર્ય કરે છે, તેવી જ રીતે વનસ્પતિના અંગો પણ વિશિષ્ટ કાર્યો જે છે એ અલગ અલગ અંગો જે એ વિશિષ્ટ કાર્યો જે કરે છે। ઉદાહરણ તરીકે માનો કે મૂળ જે છે એનું કામ શું છે, તો કે પાણી તેમજ ખનિજ ક્ષારોનું શોષણ કરવાનું, તેમજ પર્ણો જે છે તેનું શું કામ, તે શું કામ કરે છે, તો કે તે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક જે છે તેને ગ્રહણ કરવાનું કાર્ય જે છે એ કરે છે। એટલે કે વનસ્પતિ હોય કે પ્રાણી હોય તેની અંદર કોષોના વિવિધ સમૂહો જે છે એ જુદા જુદા કાર્યો જે છે એ કરે છે, તે તમે સમજી શકો છો। દરેક અંગ જે છે એ એક નાના ભાગ દ્વારા નિર્માણ પામે છે, જેને આપણે પેશી કહીએ છીએ। પાચન તંત્રનું એક અંગની વાત કરીએ, માનો કે મુખ ગુહા હોય કે અન્નનળી હોય કે જઠર હોય, તો આવું પ્રત્યેક અંગ જે છે એ નાના ભાગ દ્વારા શું થાય છે, નિર્માણ પામે છે, જેને આપણે શું કહીએ છીએ, તો કે પેશી તરીકે ઓળખીએ છીએ, પેશી કહેવાય છે। નિશ્ચિત કાર્ય કરતા કોષોના સમૂહને પેશી કહે છે। પેશીની વ્યાખ્યા આપવી હોય તો આપણે આવી રીતે આપી શકીએ કે નિશ્ચિત કાર્ય કરતા કોષોના સમૂહને પેશી કહેવામાં આવે છે। હવે પહેલીને સમજાયું કે એક અંગ પેશીઓનું બનેલું છે, જ્યારે ખરેખર કોષથી બનેલી હોય છે। જીવન સંરચનામાં કોષ એ મૂળભૂત સંરચનાત્મક એકમ છે। એક અંગ જે છે, માનો કે પાચનતંત્ર અંગની વાત કરીએ, જઠર જે છે તો એ એક અંગ તરીકે તમે સ્વીકારો વિચારો, તો એ એક અંગ જે છે જઠર, તો એ અંગ શેનું બનેલું હોય છે, તો કે પેશીનું બનેલું હોય છે। અને જે ખરેખર કોષોની બનેલી હોય છે, પેશી શેનાથી બનેલી હોય છે, તો કે કોષોથી બનેલી હોય છે। જીવંત સંરચનામાં, આખા શરીરની અંદર જીવંત સંરચનામાં કોષ એ મૂળભૂત રચનાત્મક એકમ છે, તેમ આપણે કહી શકીએ। ખ્યાલ આવે છે કે જીવંત સંરચનામાં કોષ જે છે એ મૂળભૂત રચનાત્મક એકમ છે, કારણ કે કોષોના સમૂહ દ્વારા પેશીઓનું નિર્માણ થાય છે, પેશીઓ જે છે એ અંગોનું નિર્માણ કરે છે, તેમ આપણે કહી શકીએ। તો મિત્રો, તમે સમજી ગયા છો અહીંયા સુધીનો સંપૂર્ણ અભ્યાસ, તો અને આપણે જે રિવિઝન કરી રહ્યા છીએ તે અગાઉના વિડીયો લેક્ચરને પણ તમે જોઈને સમજી શકો છો, બરાબર છે। તો હવે પછીના વિડીયો લેક્ચરની અંદર કોષોના ભાગો વિશેનો વિસ્તૃત અભ્યાસ જે છે આપણે કરીશું। આભાર।